નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જે 7/12માં ક્ષેત્રફળ સુધારા માટે આપણે અરજી કરી હતી તે અરજીનું સ્ટેટસ કઈ રીતે જોવું તથા તેનો સુધારા હુકમ જો થઈ ગયેલો હોય તો તે સુધારા હુકમ ક્યાંથી ડાઉનલોડ કરવો તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આપ સૌ જાણો છો કે આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે 7/12માં ક્ષેત્રફળમાં સુધારો કરાવવો હોય તો તેના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે 7/12માં ક્ષેત્રફળમાં સુધારો થયો કે નહીં તેના માટે આપણે કરેલી અરજીનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું અને જો અરજી મંજૂર થઈ ગયેલી હોય તો તે અન્વયે સુધારા હુકમ કેવી રીતે ડાઉનલોડ કરવો. તો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને આ ખેડૂત ઉપયોગી માહિતી હોય ગુજરાતના દરેક ખેડૂત મિત્ર સુધી આ માહિતીને શેર કરી દેજો, જેથી કરી દરેક ખેડૂત મિત્ર આ અંતર્ગત જો તેમને પણ અરજી કરેલી હોય તો તેમનું સ્ટેટસ કઈ રીતે જોવું તેના વિશેની વિગતવાર માહિતી મળી જાય. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જાઉં અને ત્યાં આપણે વિગતવાર માહિતી મેળવતા જઈશું. તો મિત્રો, તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં બ્રાઉઝર ખોલી લીધા પછી અહીંયા સર્ચ બારમાં આપણે IORA લખી લઈશું અને ત્યાર પછી તેને સર્ચ કરી લઈશું. સર્ચ કરતાની સાથે જ આપણી સામે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની રેવન્યુ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલી વેબસાઇટ છે IORA ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન્સ, તેની લિંક આપણને જોવા મળી જાય છે. તો આ પહેલી જ લિંક ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે અને તે ક્લિક કરતાની સાથે જ પેજ લોડ થઈ અને IORA ઓફિશિયલી વેબસાઇટ આપણી સામે ખુલી જાય છે. તે ખુલી ગયા પછી અહીંયા આપણે મેનુમાં જે ચોથા નંબરનો મેનુ છે ઓનલાઈન એપ્લિકેશન, તો તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું અહીંયા ઓનલાઈન એપ્લિકેશન્સ ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાં ફરીથી પેજ લોડ થશે અને આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળી જશે. તો અહીંયા મિત્રો, હવે આપણે સ્ટેટસ જોવા માટે જે બીજા નંબરનું ચેકમાર્ક છે રજિસ્ટર્ડ એપ્લિકેશન એટલે કે દાખલ કરેલ અરજી માટે તેમાં ચેકમાર્ક કરવાનું રહેશે. બાય ડિફોલ્ટ ચેકમાર્ક છે તે અહીંયા ન્યૂ એપ્લિકેશનમાં આવશે, પણ તેના બદલે આપણે અહીંયા રજિસ્ટર્ડ એપ્લિકેશન ઉપર ચેકમાર્ક કરી લેવાનું છે. તો ચાલો હું અહીંયા ચેકમાર્ક કરી લઉં છું. તે ચેકમાર્ક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળશે, જેમાં અહીંયા આપણે આપણો જે અરજી નંબર હતો તે અરજી નંબર દાખલ કરી દેવાનો છે. ત્યાર પછી અહીંયા આપણો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય તે મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો છે અને અરજી કરતી વખતે જો ઈમેલ એડ્રેસ દાખલ કરેલું હોય તો અહીંયા ઈમેલ એડ્રેસ પણ દાખલ કરી દેવાનું રહેશે અને ત્યાર પછી અહીંયા જોવા મળતો કેપ્ચા કોડ છે તે આ બોક્સમાં આપણે ટાઈપ કરી દેવાનો છે અને આટલી વિગતો દાખલ કરી લીધા પછી નીચે જનરેટ OTP બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું આટલી વિગતો દાખલ કરી અને લોગિન થઈ જઉં છું અને ત્યાર પછી અરજીનું સ્ટેટસ ક્યાં બતાવે છે અને જે સુધારાનો હુકમ છે તે ક્યાંથી ડાઉનલોડ કરવાનો હોય છે તે તમને જણાવું છું. તો મિત્રો, જનરેટ OTP બટન ઉપર ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન આવી જશે અને તમારી સામે OTP દાખલ કરવા માટેનું બોક્સ જોવા મળી જશે. તો આ બોક્સમાં આપણે મોબાઈલ અથવા તો ઈમેલ એડ્રેસ ઉપર મળેલો OTP છે તે દાખલ કરી દેવાનો રહેશે અને ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો, ચાલો હું અહીંયા OTPની રાહ જોઉં છું અને OTP આવી ગયા પછી તે દાખલ કરી અને લોગિન થઈ જઉં છું. તો OTP દાખલ કરી લીધો છે, હવે હું અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો આમ મિત્રો, સબમિટ બટન ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન આપણી સામે આવી જાય છે, જેમાં અહીંયા આપણને અરજીની વિગત જોવા મળી જાય છે. તો અરજીની વિગતમાં આપણો જે અરજીનો પ્રકાર છે તે જોવા મળે છે, અરજી નંબર, અરજીની તારીખ જોવા મળે છે, નીચે અરજદારનું નામ જોવા મળે છે, આ બાજુએ અરજદારનું પૂરું સરનામું અને મોબાઈલ નંબર તથા ઈમેલ એડ્રેસની વિગતો જોવા મળી જાય છે અને ત્યારબાદ તેના નીચે અહીંયા તમે જોઈ શકો છો કે અરજીની સ્થિતિ આપણને જોવા મળી રહી છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મામલતદાર શ્રી દ્વારા અરજી મંજૂર કરેલ છે. તો આ પ્રમાણે મેં જે સુધારા માટે અરજી કરેલી હતી તે અરજી મંજૂર થઈ ગઈ છે. તો આપ સૌ આ રીતે સ્ટેટસ જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો, આને આપણે સ્ક્રોલ કરી લઈશું. તો મિત્રો, સ્ક્રોલ કરતાની સાથે જ આપણને અહીંયા આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળી જશે, જેમાં અહીંયા ગામ, તાલુકો અને જિલ્લાનું નામ જોવા મળશે. ત્યારબાદ આપણે જે સર્વે નંબર માટે અરજી કરેલી હશે તેની વિગત આપણને જોવા મળશે અને નીચે અહીંયા આપણે જે અરજી અને અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હોય તેનું લિસ્ટ જોવા મળી જશે. સાથોસાથ નીચે અહીંયા આપણે તમે જોઈ શકો છો કે ડાઉનલોડ ઓર્ડરનું એક બટન આવે છે, તો તે બટન ઉપર આપણે ક્લિક કરીને જોઈ લઈએ. તો ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરતાં આ પ્રમાણે
જે નવા પેજમાં વિન્ડો ખુલી જાય છે પણ આપણો જે ઓર્ડર છે તે જોવા મળતો નથી, કારણ કે અહીંયા થોડો પ્રોબ્લેમ આવી રહ્યો છે. તો અહીંયા આપણને તે ઓર્ડર નહીં જોવા મળે, તેના માટે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે બે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હતા તેના નીચે એક બીજો ઓપ્શન જોડાઈ ગયો છે. તો ક્રમ નંબર 3 ઉપર અહીંયા છે આખરી હુકમની ડિજિટલ સાઇન કરેલી નકલ. તો તેની સામે અહીંયા જે વ્યૂ ડોક્યુમેન્ટનું બટન છે તે વ્યૂ ડોક્યુમેન્ટના બટન ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું અહીંયા વ્યૂ ડોક્યુમેન્ટના બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો મિત્રો જોઈ શકો છો કે વ્યૂ ડોક્યુમેન્ટના બટન ઉપર ક્લિક કરતાં જ આપણો જે ગામ નમૂના નંબર 7માં ક્ષતિ સુધારણા અંગેની મંજૂરીનો હુકમ આપણી સામે જોવા મળી રહ્યો છે. તો આ પ્રમાણે મિત્રો તમે પણ તમારો જે ક્ષતિ સુધારણા એટલે કે ક્ષેત્રફળમાં સુધારા માટે અરજી કરેલી હોય કે અન્ય કોઈ પણ સુધારા માટે અરજી કરેલી હોય તો તમારો જે સુધારાનો હુકમ છે તે ડાઉનલોડ કરી શકો છો. તો હવે હું તમને અહીંયા સુધારાની વિગતમાં આગળ વિગત જણાવું છું. તો અહીંયા મિત્રો આપણે જોઈ શકો છો કે આપણે જે હાલનું ક્ષેત્રફળ દાખલ કરેલું હતું તે જોવા મળી રહ્યું છે, અને ત્યારબાદ અહીંયા સુધારાપાત્ર ક્ષેત્રફળ જે આપણે સુધારી અને જે ક્ષેત્રફળ કરવા માગીએ છીએ તે ક્ષેત્રફળ આપણને જોવા મળી રહ્યું છે, અને અહીંયા જે ડિજિટલ સાઇનેટ તથા ઇ સીલ આપણને જોવા મળી રહ્યું છે. સાથોસાથ અહીંયા આપણો એક QR કોડ પણ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મિત્રો અહીંયા હું તમને સ્ક્રોલ કરી અને પેજ નંબર 2માં આગળની વિગત જણાવું છું. તો આ પ્રમાણે સ્ક્રોલ કરતાં પેજ નંબર 2 ઉપર જે નકલ રવાના અલગ અલગ અધિકારીઓને નકલ રવાના કરવામાં આવેલી છે તેની વિગત જોવા મળી રહી છે, અને છેલ્લે અહીંયા એક સ્ટાર કરી અને નોંધ છે કે આ હુકમની નોંધ ઈધરા કેન્દ્રમાં નોંધ નંબર 100 થી 100 ગામ તાલુકો અને જિલ્લામાં નોંધ થયેલ છે. તો આ પ્રમાણે મિત્રો જે ઓનલાઈન સુધારાનો હુકમ થાય છે ત્યારે તેની સાથોસાથ જે ગામ નમૂના નંબર 6માં તે સુધારા અંગેની નોંધ પણ દાખલ થઈ જાય છે. તો આમ મિત્રો જે અહીંયા કાચી નોંધ દાખલ થયેલી છે તે કાચી નોંધ સમય મર્યાદા પૂર્ણ થતાની સાથે મંજૂર થઈ જશે અને આપણા 7-12માં તેનો સુધારો થઈ જશે. તો મિત્રો આશા રાખું કે ક્ષેત્રફળ સુધારા અંગેનું સ્ટેટસ કઈ રીતે જોવું તથા તે અંગેનો જે સુધારા હુકમ છે તે કઈ રીતે ડાઉનલોડ કરવો તેના વિશેની વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.